चलो मित्रों, आज थी आपणे चेप्टर 13 ध्वनि चालू करीए। चोपड़ी में 157 નું પાનું, चोपड़ी में 157 પાનું, બધા ચોપડી માંથી 157 નું પાનું જોઈએ। ચેપ્ટર 13 ધ્વનિ સાઉન્ડ, चोपड़ी માંથી 157 નું પાનું। તમને તમારી શાળામાં ટાસ્ક પૂરો થયો છે એ કેવી રીતે ખબર પડે છે? જ્યારે કોઈ દરવાજો પકડાવે કે તમે ડોરબેલ નો ધ્વનિ સાંભળો તો ત્યારે તમને સહેલાઈથી ખબર પડી જાય કે કોઈ તમારા દરવાજા પાસે ઊભું છે। મોટે ભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાનો અવાજ સાંભળીને તમને ખબર પડી જાય। તમે કદાચ સંતાકુકડીની રમત રમ્યા હશો। આ રસ્તામાં આંખે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે। આંખે પાટો બાંધેલી વ્યક્તિ કેવી રીતે ધારણા કરે કયો ખેલાડી તેની સૌથી નજીક છે? ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે। તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે। આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ। તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો। તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીતના વાદ્ય જેવા વાંસળી, તબલા, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થયેલા ધ્વનિ તમે કેમ તમે સાંભળો છો તે આકૃતિમાં દર્શાવો છો। ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે એક સ્થળથી બીજા સ્થળે પ્રસરણ પામે, આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ, અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટી સંભળાય, આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, આપણે હું અત્યારે જે ભણાવું છું એ પણ મારો જે ધ્વનિ છે તમારા સુધી સંભળાય છે। હવે આપણે બેઠા હોઈએ અને કોઈ આવે એની ખબર કેવી રીતે પડે? પગલાના અવાજથી, ડોરબેલ વાગે તોય આપણને ખબર પડે, તમારા ક્લાસનો તમારા વર્ગખંડમાં એક પીરિયડ પૂરો થાય પછી બીજો ક્લાસ કે બીજો પીરિયડ શરૂ થાય ત્યારે બેલ વાગે છે, એનો અવાજ સંભળાય એટલે ખબર પડે કે ક્લાસ પછી ગયો, બીજા સાહેબ આવશે, ટીચર આવશે, એમ નવો લેક્ચર શરૂ થશે। એટલે ધ્વનિ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આ પ્રસ્તાવના હતી આ કેસની પાઠ શરૂ થયો અને નંબર 158 પર આ પાઠમાં આપણે આટલું તો ભણવાનું જ છે। ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એક સ્થળથી બીજા સ્થળે પ્રસરણ કેવી રીતે પામે છે, ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ, અમુક ધ્વનિ બીજા કરતા શા માટે મોટા સંભળાય છે। ચલો 13.1 કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। શાળાનો ઘંટ એટલે કે બેલ જયારે ઉપયોગમાં ન લેવાય ત્યારે તેને સ્પર્શ કરો, તમને શું અનુભવ થાય? જયારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો ત્યારે ફરી તેને સ્પર્શ કરો, શું તમને જે કંપન કરતું લાગે છે? પ્રવૃત્તિ 13.1 ધાતુની એક થાળી કે છીછરો તવોલો તેને અનુકૂળ સ્થળ પર લટકાવો અને તે હવે લાકડી વડે તેને પ્રહાર કરો, થાળી કે તવાની હળવેથી તમારા આંગળી વડે સ્પર્શ કરો, શું તમે કંપનનો અનુભવ કરો છો? મિત્રો, જે બેલ હોય, ઘંટ હોય, ઘંટને અથવા મંદિર કે દેરાસરમાં જાઓ ત્યાં પણ ઘંટ હોય, સ્કૂલમાં પણ હોય, તો તમે એને અડો જ્યાં સુધી એ સ્થિર હોય ત્યારે, અને પછી એકવાર વગાડ્યા પછી તમે એને આંગળીને ધીમે ધીમે સ્પર્શ કરો તો તમને એના જે કંપન હોય ને એનો અનુભવ થશે। અને તમારા ઘરે થાળી હોય તો થાળીને લટકાવો કોઈ પણ રીતે, અથવા તવો હોય છીછરો તો એને લટકાવો, પાછળથી વેલણથી ઠપકારો અને પછી એના જે કંપન હોય એને ધીમે ધીમે આંગળીને આંગળી વડે સ્પર્શ કરો, શું જોવા મળે છે? એ કંપનને કંપનનો તમને અનુભવ થાય છે એને નોંધી લો। ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો, પ્રહાર કર્યા પછી કરો ત્યારે હાથમાં ચુસ્ત રીતે પકડો, પહેલામાં આંગળીથી ખાલી ચચ કરો અને પછી બીજી વાર વગાડી પછી તરત પકડી લીધું, શું થશે? કંપનનું બંધ થઈ જશે અને અવાજ આવતો પણ બંધ થઈ જશે। શું તમને હજી પણ ધ્વનિ સંભળાય? ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યાર બાદ આ થાળીને સ્પર્શ કરો, શું તમે કંપનનો અનુભવ કરી શકો છો? એક રબર બેન્ડ લો, પ્રવૃત્તિ 13.2, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસથી વીંટાળો। આકૃતિ 13.3, હવે બે પેન્સિલને બોક્સ અને ખેંચાણ રબરની વચ્ચે દાખલ કરો। હવે રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચો, શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? શું રબર બેન્ડ કંપન અનુભવે છે? જુઓ મિત્રો, એક કંપાસ બોક્સ લીધો અથવા પેન્સિલ બોક્સ લીધો, એને આમ કરીને આમ રબર બેન્ડથી વીંટી લીધો, હવે અહીંયાથી બે પેન્સિલ દાખલ કરી અને પછી રબર બેન્ડને ખેંચો, શું તમને રબર બેન્ડમાં કંપન અનુભવાય? હા, અનુભવાય છે। ધોરણ 7માં શીખ્યા કે એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન એટલે કે વાઇબ્રેશન કહેવાય છે। દાખલા તરીકે પેન છે તો કંપન છે, વાઇબ્રેશન છે। આમ કરીએ તો પણ આગળ પાછળ આજુબાજુ કે ઉપર નીચે આ રીતે પદાર્થની થતી ગતિને
વાઇબ્રેશન એટલે કે કંપન કહેવાય છે, જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે, તેની ધ્રુજારી બંધ થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. તમારી ફૂટપટ્ટી અને ફીટપટ્ટી આપણે કરીએ આમ બંધ, જ્યાં સુધી ધ્રુજારી હશે ખેંચે તમે ફીટ પકડી રાખેલી ડિલિવર નહીં થાય, ત્યારે ફીટ પકડી રાખેલી ફૂટપટ્ટીને આમ ફીટ પકડી રાખો એમ આમ અને આમ કરશે એવું થશે. ગિટાર હોય સિતાર હોય એને એના તારને જે કડી હોય કડી હોય ખેંચો એને આમ આમ કરે આમ એને ઝાટકો આપો એટલે ચાલુ રહેશે એનો અવાજ, ત્યારે કંપન બંધ થશે ત્યારે ધ્વનિ બંધ થઈ જશે. પ્રવૃત્તિ 13.3 ધાતુને એક દિશો તેમાં પાણી જોડો તેની ધાર પર ચમચી વડે પ્રહાર કરો. હવે શું તમે ધ્વનિ સાંભળો ફરી ડીશ પર પ્રહાર કરો પછી તેને સ્પર્શ કરો, શું તમને ડીશ કંપન કરતી અનુભવાય છે લાગે છે? ડીશ પર ફરી પ્રહાર કરો પાણી સપાટી પર જુઓ, શું તમને કોઈ તરંગ દેખાય? પણ ડીશને પકડી રાખો પાણી સપાટી પર શું ફેરફાર જોવા મળે, શું તમે ફેરફાર સમજાવી શકો? શું ત્યાં પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે? આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે, અમુક કિસ્સામાં કંપનો સહેલાઈ દ્રશ્યમાન થાય, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેમનો કંપ વિસ્તાર કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય છે ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી, તેને અનુભવી શકતા માત્ર એને અનુભવી શકીએ. એટલે એક થાળી એ થાળીમાં થોડું પાણી ભર્યું અને ભાઈ ચમચી ઠપકા તેમાં પાણીની અંદર તરંગો સ્થિર પાણીઓ એક નાનો કાંકરો નાખો તો તમે જોશો કે આમાં પાણીના વલયો દેખાશે, એ ખરેખર પાણીના તરંગો છે. હવે જે પાણી ભરેલી થાળી હતી એને ચમચીથી અફડાઈ તો સહેજ ધ્રુજારી થઈ અને પાણીના અંદર જળ તરંગ કંપનો દેખાયા એટલે પાણી ખંડ્યું, એટલે એમાં બહુ અવાજ સંભળાતો નહીં. એટલે ઘણા કંપનો એવા નાના હોય કે જેને આપણે સાંભળી ન શકતા પણ એને અનુભવી શકીએ છીએ. કંપનના વિસ્તારને એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે, કોઈ પણ દોલનના કંપનના વિસ્તારનો કંપ વિસ્તાર કહેવાય છે. પ્રવૃત્તિ 13.4 એક કોલા નાળિયેરનું કાચલું લો અને એક સંગીત વાદ્ય એક તારો બનાવો. કોલા નાળિયેરના કાચલામાંથી એક તારો બનાવેલો છે, માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો છો. આ વાદ્ય વગાડો તેના કંપન કરતા ભાગને ઓળખો. તમે પરિચિત હો તેવા સંગીત વાદ્યોની આદિ બનાવો અને તેમના કંપન કરતા ભાગોને નોંધો કોષ્ટકમાં. તમારામાંથી ઘણા કદાચ મંજીરા માણ આ માણ છે માટલા જેવી રચના હોય આ મંજીરા છે આ માણ આઠમા અહીંયા બધે લીટી જેવી રચના પહેરેલી હોય ધાતુની આ બધી એના વડે અમારી સુંદર સંગીત સંભળાવે આ મંજીરા. તમારામાંથી ઘણા કદાચ મંજીરા માણ એટલે કે સાંકડા મોઢાવાળો માટીનો ઘડો માટીના ઘડા અને કરતાલ જોયા હશે. આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીત વાદ્યોને ફક્ત ટીપવામાં કે અઘરાવવામાં આવે છે. તમે એના જેવા જ બીજા સંગીત વાદ્યનું નામ આપી શકો, તમે પણ એક સંગીત વાદ્ય બનાવી શકો છો. પ્રવૃત્તિ 13.5 6-8 પ્યાલા કે ડબલા લો, તેમને એક છેડેથી શરૂ કરીને બીજા છેડે સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તરમાં પાણીથી ભરો. હવે એક પેન્સિલ લો અને નર્માથી પ્યાલા પર પ્રહાર કરો, એક પછી એક બધા પર પ્રહાર કરો. તમે કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે, આ તમારો જલ તરંગ છે. જો જલ તરંગ સમજાવી દે 1, 2, 3, 4, 5, 6 પ્યાલો લીધા, આમાં સૌથી ઓછું પાણી, આમાં આના કરતા વધારે પાણી અહીંયા સૌથી વધારે. હવે કેન્સિલ લીધી, આમાં આની પર અફડાયું ધીમેથી, પછી આની પર ક્રમશ આપણે બેન્ડમાં પેલા શું કે ઢમ વગાડવા, ઢમ કેવા સરસ હોય કરીને, એટલે એની રીતે આની અફડાયું, પછી આને અફડાયું, ટંગ 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 ટંગ, એટલે એવી રીતે જે કર્ણપ્રિય કાનને સાંભળવું ગમે એવો ધ્વનિ ઉત્પન્ન થાય છે જે જલ તરંગ છે. જ્યારે આપણે સિતાર જેવા વાદ્યોને તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતું ધ્વનિ ફક્ત એક તેના તારનો જ નથી પરંતુ તે સમગ્ર વાદ્યનો છે, જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી હોતો પરંતુ સમગ્ર વાદ્યનો હોય છે. આપણે જ્યારે બોલીએ ત્યારે શું શરીરનો કોઈ ભાગ કંપન અનુભવે છે?
મિત્રો ત્યારે સિતારનું તાર ખેંચે, ખાલી તારમાં દેવાનું, આખા વાદ્યમાં કંપનો ઉત્પન્ન થાય એને કારણે ધ્વનિ થાય. તબલાની જે સપાટી એની પર આપણે ફટકારીએ અને ટપકારીએ તો એમાં જે ધ્વનિ ઉત્પન્ન થાય એ માત્ર પરિસપાટીની કંપનને કારણે નથી થતો, આખા વાદ્યના કંપનને કારણે થાય છે. એવી રીતે આપણે જયારે બોલીએ છીએ, મેં અહીંયા આંગળી રાખી છે ને, હું બોલું છું તો મને અહીંયા કઈક અનુભવ થાય કે અંદર મૃત્યુ હોય એવું લાગે છે, એટલે અહીંયા સ્વર પેટી હોય એની અંદર સ્વર તંતુ હોય એની ધ્રુજારીને કારણે એને કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. ચલો મિત્રો પેલા આટલું સમજી લઈએ, હવે ફરી જરૂરી બોર્ડ પર લખું છું. કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે, પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે સુધી પુનરાવર્તિત ઝડપી ગતિને કંપન કહે છે. પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી પુનરાવર્તિત ગતિ, પુનરાવર્તિત સતત ચાલુ જોઈએ અને પુનરાવર્તિત કર્યા, દોલન પેલા દોલન ની વ્યાખ્યા લખી, સંતુલન સ્થાન ની આસપાસ સુધી પુનરાવર્તિત ધીમી ગતિ ને દોલન કહેવાય. અને આમ 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 એટલે આ દોલન કર્યું છે એમ કહેવાય. સંતુલન સ્થાન ની આસપાસ થતી, સંતુલન સ્થાન એટલે આપણે આ એક દોલક છે લંકા વાળી ઘડિયાળ આખી રીતે, એટલે આ સંતુલન સ્થાન છે, પછી એને એ અહીંયા આવે અને અહીંયા આવી જાય, અહીંયા આમ 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 આમ, એટલે આ પુનરાવર્તિત ગતિ છે એને દોલન કર્યું છે તેમ કહેવાય. સંતુલન સ્થાનની આસપાસ થતી પુનરાવર્તિત ગતિને દોલન કહે છે. દોલન કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. જુદા જુદા સંગીત વાદ્યો આપણે લઈએ છીએ પેલા અને પછી મનુષ્યમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની માહિતી લઈશું. પાઠ નામક છે મિત્રો, સંગીત વાદ્યો તંતુ એક તાર વાદ્યો, પહેલું તંતુ તાર વાદ્યો, પછી વાત વાદ્યો, બધું સમજાવું છું લખતા લખતા. પછી ત્વચા વાદ્યો, પછી
पत्रा वाद्य प्रकार क्या आए उदाहरण लखीश नाम के लखीश उदाहरण से वीणा गीतार सीतार एम तार तंतु खेचा ने कारण ध्वनि उत्पन्न करे कंपित भाग दूरी बात वाद्यो बात एले हवा कहवाय वायु हवा अवर जवर दीजिए अवाज उत्पन्न शरणय वाँसळी ट्रम्पेट कंपित भाग छे हवानो स्तंभ हवानो जे स्तर होय अंदर एनी कंपन ने कारणे आपणने अवाज संभळाय छे त्वचा एटले पड चामडी कहेवाय खरेखर पण पड एमां तबला एनो कंपन पड जे तबला ड्रम ढोल वगैरे कंपित भाग खेचा पता चामड़ा नो पड़दो मेम्ब्रेन पण कहेवाय के चामड़ा नो पड़े पतरा वाद्यो एटले के धातु ना वाद्यो એમાં ધાતુની સપાટી અથડાતી હોય અવાજ આવતો મંજીરા કરતાલ ઘંટડી વગેરે કંપિત ભાગ પતરા અથવા પતરા વડે બધી વસ્તુ ઘણા એમસીક્યુ પણ નાના નાના છે ભાઈ નીચેનામાંથી કયો વાદ્ય કયા પ્રકારનું છે અને એમાં કયા ભાગ કંપન કરતા છે દાખલા તરીકે સિતાર તો કે તણાયેલી દોરી અને તાર પછી ડ્રમ તો ખેંચાયેલી ત્વચા ટ્રમ્પેટ લખ્યું હવાનું સ્તંભ પછી મંજીરા તો પતરા વડે બનેલી વસ્તુ વીણા તો કે તણાયેલી દોરી પતાર તબલા તો ખેંચા ત્વચા અથવા મેમ્બર એ કંપિત ભાગો કયા છે એની વાત કરી ઊંધું આપે કે તમને કંપિત ભાગનું નામ આપે તમારે એ ઓળખવાનું છે કે એમાં કયા વાદ્યો વપરાય છે ખેંચાયેલી દોરી ગમે ત્યારે વીણા ગીતાર સિતાર પછી હવાનું સ્તંભ એમાં શરણાઈ વાસ અને ટ્રમ્પેટ પછી ખેંચાયેલી ત્વચા અથવા મેમ્બ્રેન તબલા ડ્રમ કે ઢોલ વગેરે પછી ધાતુના પત્ર તો ઘંટડી પછી મંદિર અને કરતાલ વગેરે ચલો મિત્રો હવે આપણામાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની માહિતી વિશે ભણી અને પછી આગળ એના વિશે લખીશું આપણે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ સાઉન્ડ પ્રોડ્યુસ બાય હ્યુમન્સ થોડી વાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો આકૃતિ 13.8 માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા પર મૂકો શું તમે કંપન અનુભવો છો મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અહીંયા સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તમારી આંગળી ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો અહીંયા એક ભાગ જોવા મળશે
જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલન ચલન, આપણે પાણી બી તળીએ કે કઈ ગળીએ ત્યારે અહીંયા જો આમ થયું, એટલે આ ભાગ જે છે એ ઠેકરા જેવો હતો, જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલન ચલન કરતું જણા છે, શરીરના આ ભાગને સ્વર પેટી કહે છે. શ્વાસ નળીના ઉપલા છેડા પર તે હોય છે. બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી તે એક સાંકડી સ્લિટ દ્વારા બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જ્યાંથી એક સાંકડી સ્લિટ એટલે કે તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે. આકૃતિ 13.8 જો મિત્રો, આપણા ગળાનો સ્વર પેટીનો ભાગ, કંઠ નળીનો કંઠ સ્થાનનો ભાગ, હવે એની અંદર આ બે વચ્ચે આ સ્લિટ છે, તિરાડ છે, જેમાંથી હવાની અવર જવર થાય. આ બે સ્વર તંતુ જેના આ જે હતું એ સ્વર પેટી છે. જ્યારે ફેફસામાં ફેફસા તિરાડ દ્વારા હવા ધક્કે લે, ફેફસા તિરાડ દ્વારા હવા ધક્કે લે છે ત્યારે સ્વર તંતુ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય. સ્વર તંતુઓ સાથે જોડાયેલ સ્નાયુ તંતુઓ ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે. સ્વર તંતુ સાથે જોડાયેલ સ્નાયુ તંતુ અને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે. જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજના પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. અને કેવા હોય છે તે હવે જોઈએ. ચલો મિત્રો, પહેલા શું ફરીથી ભણીએ છીએ, મનુષ્યમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય. મનુષ્યમાં સ્વર પેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ગળામાં ટેકરા જેવો જે ભાગ દેખાય છે જે સ્વર પેટી છે, જ્યારે કોઈ પણ વસ્તુ ગળીએ ત્યારે ટેકરા જેવો ભાગનું હલન ચલન થાય છે જે સ્વર પેટી છે. સ્વર પેટીની અંદર બે સ્વર તંતુઓ હોય છે, બે સ્વર તંતુઓ વચ્ચે આવી તિરાડ જેવી રચના હોય છે જેને સ્લિટ કહેવામાં આવે છે. જે ફેફસા દ્વારા આવેલી હવા એ સ્લિટમાંથી પસાર થાય એટલે ધ્વનિ, એ સ્વર તંતુઓ ધ્રુજે છે એટલે કંપન ઉત્પન્ન થાય અને એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને એ સ્વર તંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ એ સ્વર તંતુને ચુસ્ત રીતે કે ઢીલા રાખવામાં મદદરૂપ થાય. જો ચુસ્ત હોય અને પાતળા હોય સ્વર તંતુઓ ત્યારે અવાજ જુદા પ્રકારનો આવે, અને સ્વર તંતુઓ ઢીલા હોય અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અલગ અલગ હોય. ચલો મિત્રો, પહેલા આપણે મનુષ્યમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે લખીએ છીએ. મનુષ્ય દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે જોઈએ છે, અને પછી ધ્વનિ કીણો અને જાડો કેવો હોય એ આજે લઈએ છે. ત્રણ લેક્ચર નો પાર્ટ છે મિત્રો, ત્રણ થી ચાર વધી ગયું એટલે આ રીતમાં આ પાર્ટ પતી જશે. મનુષ્યમાં સ્વર પેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે ગળા પર હલન ચલન કરતો હોય છે. જ્યારે વસ્તુ ગળીએ ત્યારે આ ભાગને સ્વર પેટી કહે છે. સ્વર પેટીમાં સ્વર પેટી શ્વાસ નળી ઉપલા છેડા પર હોય છે. સ્વર પેટીમાં
બે સ્વર તંતુઓ હોય છે જેની સાથે સ્નાયુઓ જોડાયેલા હોય છે. બંને સ્વર તંતુ વચ્ચે સાંકડી તિરાડ એટલે કે સ્લિટ જેવી રચના હોય છે. ફેફસામાંની હવા જ્યારે આ તિરાડ માંથી પસાર થાય ત્યારે સ્વરતંતુની મદદથી અરે સ્નાયુની મદદથી સ્વરતંતુ હલનચલન પામે છે જેને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ સ્વરતંતુ પાતળા અને સુસ્ત અને ચુસ્ત હોય ત્યારે તથા આ સ્વરતંતુ જાડા અને ઢીલા હોય ત્યારે જુદા જુદા પ્રકારનું અને જુદી જુદી ગુણવત્તા ધરાવતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. ચલો મિત્રો, હવે પ્રવૃત્તિ કે જાડો સ્વરતંતુ જાડા અને લીલા હોય ત્યારે કેવો અવાજ ઉત્પન્ન થાય, સ્વરતંતુ પાતળા અને ચુસ્ત હોય ત્યારે કેવો અવાજ ઉત્પન્ન થાય, પછી પુરુષનો અવાજ સ્ત્રીનો અવાજ ને બાળકના અવાજમાં શું ફરક હોય છે એ ભણી લઈએ. એક જ કદની રબરની બે પટ્ટી લો, એકને બંનેને એકબીજા પર મૂકો, તેમને ચુસ્ત રીતે ખેંચો, તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો, જેમ ખેંચાય રબરની પટ્ટી વચ્ચે હવા ફૂંકાય તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. સાંકડી તિરાડ વાળો કાગળનો ટુકડો પણ લઈ શકો છો, આકૃતિ દર્શાવ પ્રમાણે તમારી આંગળી વચ્ચે પકડો, ફાંટમાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો. આપણા સ્વરતંતુઓ સમાન રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 mm લાંબા હોય છે, સ્ત્રીઓમાં તે લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે. બાળકોમાં સ્વરતંતુ ઘણા ટૂંકા હોય, આ જ કારણે પુરુષો સ્ત્રીઓ અને બાળકના અવાજ જુદા જુદા હોય છે. પુરુષ સ્ત્રી અને બાળકમાં અવાજ શા માટે જુદા જુદા હોય છે? પુરુષોમાં સ્વરતંતુ લગભગ 20 mm લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં સ્વરતંતુ લગભગ 8 mm જેટલા ટૂંકા હોય છે. બાળકોમાં સ્વરતંતુ ઘણા ટૂંકા હોય છે, આ કારણે પુરુષો સ્ત્રીઓ બાળકોનો અવાજ જુદા જુદા પ્રકારનો હોય છે, જુદો જુદો હોય છે. બાળકમાં પુરુષમાં સ્ત્રીમાં અને બાળકના અવાજમાં શું ફરક છે તેની માહિતી આપણે ભણ્યા, ફરી એક વાર જોઈ લઈએ. એમાં કોઈ સવાલ મળતો હોય તો એ લખી નાખીએ. પુરુષ સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય? પુરુષોમાં સ્ત્રીઓ
પુરુષોમાં સ્વર તંતુની લંબાઈ 20 mm, સ્ત્રીઓમાં 15 mm રાખ્યું છે, ચોપડીમાં 5 mm રાખ્યું, સાઈડમાં 15 mm રાખ્યું છે, ચોપડીમાં 5 mm થી સાઈડમાં 15 mm છે, એટલે આપણે 5 mm જ રાખીશું ચોપડીમાં. અને બાળકોમાં સ્વર તંતુ ઘણા ટૂંકા હોય છે, આમ સ્વર તંતુની વિવિધ લંબાઈ લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ અલગ અલગ હોય છે. એક વાક્ય નોંધ લખી નાખી, જો સ્વર તંતુ કડક અને પાતળા હોય તો આવૃત્તિ વધુ હશે, આવૃત્તિ સુધી આગળ ટોપિકમાં આવે, માટે એક નોંધ હતી એટલે લખી નાખીએ. અને સ્વર તંતુ જાડા ઢીલા હોય તો આવૃત્તિ વધુ હશે. કોઈ આવૃત્તિ શબ્દ માટે ફોન નહીં કરવાનો, એ આગળના લેક્ચરમાં આવશે, કાલના એટલે બીજા લેક્ચર અથવા ત્રીજા લેક્ચર. જ્યારે જો સ્વર તંતુ કડક અને પાતળા હોય તો આવૃત્તિ વધુ હશે. જો સ્વર તંતુ જાડા અને ઢીલા હશે આવૃત્તિ ઓછી હશે. મિત્રો, એક લેક્ચરનું કામ પત્યું, બીજા લેક્ચરમાં બીજું 3-4 લેક્ચરમાં પાઠ પતી જશે, પછી બીજું એક વિજ્ઞાનનો પાઠ લઈ લઈશું, પછી ગણિત કરીશું. ઘણા બધા પાઠો વિજ્ઞાનના થઈ ગયા છે, હવે 11મું પત્યો, 12મું પત્યો, હવે 13મું પણ પતી જશે. મિત્રો, રોજે રોજનું કામ કરશો, અમે જેટલા ઘરકામ ઝડપથી કરશો એટલો વિડીયો ઝડપથી મુકાશે, એટલે હોમવર્ક કરવું, બે વાર કરવું, ફોટોઝ મોકલવા, પછી ટ્યુશન હશે. આજનું કામ આજે કરજો, રૂટીન કામ કરજો, અને કઈને કઈ પણ ક્વેરી હોય તો 98 નંબર પર બપોરના સાંજના 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી ગમે ત્યારે ફોન કરી શકે છે. આવજો.